विधर्मीओना त्रासथी कंटाळी हिंदू द्वारा मकान विधर्मीओने वेची देवानी वात बहार आवता ज आसपासना हिंदू रहीशो द्वारा हिंदू युवा संगठनने बोलावामां आव्या हता। गीता चौकमां रहता अमुक हिंदूओ द्वारा विधर्मीओने मकान वेचवानी वात बहार आवतानी साथे ज आसपासना 150 થી પણ 200 જેટલા લોકોએ વિરોધ કર્યો હતો અને હિન્દુ યુવા સંગઠન સાથે સંકલન પણ કર્યું હતું। સંગઠનના જિલ્લા પ્રમુખ અશોક ગોહિલે જણાવ્યું કે 10 દિવસની અંદર ભાવનગરના અશાંત ધારો લાગુ નહીં કરવામાં આવે અને અશાંત ધારો જો લાગુ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેના કારણે સરકાર અને શહેરના બંને ધારાસભ્ય અને કહી શકાય આજે આંદોલન જે છે તે વધુ ઉગ્ર બનશે અને તેના માટે બંને ધારાસભ્ય અને સાંસદ પણ ઉપસ્થિત રહેશે તેવું હિન્દુ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હિન્દુઓ દ્વારા વિધર્મીઓને મકાનો નહીં વેચવાનો જે મામલો છે તેને લઈ અને જે ઉગ્ર વિરોધ છે તે નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। અમુક વિધર્મીઓને મકાન વેચવાની પેરવી ચાલે છે, જે રાજા મહારાજા વખત કરો કે તમે ગમે એ કરો, અમને રાજકીય લેવલ થી એટલું બધું પ્રોત્સાહન છે કે અમારે કઈ અમારે બગાડી રહ્યા નહીં, જાહેરમાં ભાઈને ભાઈ આ ધમકી આપી રહ્યા છે। તો હિન્દુ સંગઠન તરીકે અત્યારે અમે અહીંયા વિસ્તારમાંથી ફોન આવેલો કે ભાઈ અહીંયા અત્યારે અમારે આવો એક પ્રશ્ન છે અને વિસ્તારની મુલાકાત લીધી છે। આ વિસ્તારની અંદર 150 થી 200 પરિવારો અત્યારે એકત્ર થયા છે। હિન્દુ યુવા સંગઠને 10 દિવસનું અલ્ટિમેન્ટ આપેલું છે ભાવનગરના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓને, એનું અલ્ટિમેન્ટ બુધવારે પૂરું થાય છે।